ભાવનગર જિલ્લામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા એવા પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે ગણપતિજીની સુંદર મજાની એવી અદ્રશ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે કઈ રીતે કહેવાય છે અદ્રશ્ય ગણપતિ આવો જાણીએ સમગ્ર વાતાવરણ દુંદાળા દેવના રંગે રંગાઈ ગયું ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગજાનંદ ગણેશની સ્થાપના કરી આરાધના કરી રહ્યા છે ભાવનગરની ગલીઓ અને મહલ્લામાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ભાવનગરની સામાજિક સંસ્થા પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ગરીબ બાળકો માટે વિશિષ્ટ પ્રકારના ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા સિંધી હાઈસ્કૂલ ખાતે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આ વખતે અદ્રશ્ય ગણપતિની સ્થાપના કરાઈ છે જી હા અદ્રશ્ય ગણપતિ આ અદ્રશ્ય ગણપતિ એટલે કે તમે ખરેખર આ ગણપતિને નરી આંખે નથી જોઈ શકતા તેના દર્શન માટે વિશિષ્ટ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો પડે છે આપની પાસે રહેલા ચશ્મા દ્વારા પણ તે જોઈ નથી શકાતા માત્ર ને માત્ર ત્યાં રાખવામાં આવેલા ચશ્મા દ્વારા જ ગણપતિના દર્શન કરી શકાય છે ફાઉન્ડેશનના અદ્રશ્ય ગણપતિના દર્શન કરવા આવ્યા પહેલા જોયું તો આંખ આંખેથી કંઈ દેખાતું નથી અને પછી ચશ્મા આપે છે તમને ચશ્માથી દેખાય છે અને બહુ જ સરસ અનુભૂતિ છે અમને બહુ સારું લાગ્યું જોઈને ત્યારે આ ગણપતિના દર્શન માટે હાલ તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવી રહ્યા છે અદ્રશ્ય અને અદ્ભુત કહી શકાય એવા ગણપતિના દર્શન કરીને રોમાંચિત અનુભવ કરી રહ્યા છે આસ્થા સાથે સેવક હેતુ માટે ગણેશજીનું સ્થાપન પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે આ ફાઉન્ડેશન છેલ્લા બાર વર્ષથી ગરીબ નિરાધાર બાળકો માટે કાર્ય કરી રહ્યું છે રોજના સાતસો કરતા વધારે ગરીબ બાળકોને અમે ભોજન પૂરું પાડીએ છીએ તેમજ આ વર્ષ ગયા વર્ષથી અમે બસો જેટલા નિરાધાર વૃદ્ધો માટે અમે પાર્સલ ભોજનની વ્યવસ્થા એ પાર્સલની અંદર પાંચ રોટલી શાક અને દાળ ભાતનું પાર્સલ તૈયાર કરી અને બસો જેટલા વૃદ્ધોને ગરીબોને અમે આપીએ છીએ વિશ્વમાં ક્યાંય પણ ન હોય એવા અદૃશ્ય ગણપતિનો આ કોન્સેપ્ટ એટલા માટે રહ્યો છે કે જેથી કરી અને લોકોને અહીં દર્શન કરવાથી એક અદ્ભુત આનંદ મળે છે સાથોસાથ બાળકોને પણ મજા આવે છે અને પ્રયત્ન ફાઉન્ડેશનનો એક જ હેતુ છે કે ભાવનગરના જેટલા ગરીબ અને ભૂખ્યા બાળકો છે એ ગરીબ અને ભૂખ્યા બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવી પરંતુ અમારી પાસે થોડું ફંડ લિમિટેડ હોવાથી અમે પ્રયત્ન કરીએ છીએ ને એટલા માટે જ અમારું નામ પ્રયત્ન ફાઉન્ડેશન છે ખીચડી રથ દ્વારા આજે ભાવનગરના સ્લમ વિસ્તારની અંદર બે રથ ફરી અને 700 કરતા વધારે ગરીબ બાળકોને ભોજન પૂરું પાડે છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા દરરોજ 200 કરતા વધુ ગરીબ તેમજ વૃદ્ધોને પાર્સલ સેવા આપવામાં આવે છે ઉપરાંત ખીચડી અને રથ યોજના દ્વારા રોજના 700 કરતા વધુ ગરીબ બાળકોને આ ઉપરાંત ખીચડી રથ દ્વારા રોજના 700 થી પણ વધુ ગરીબ બાળકોને ભોજન આપવામાં આવે છે વિપુલ બારેડ જીટીવી ન્યૂઝ ભાવનગર